नमस्ते। जे रीते गुजरात सरकार द्वारा जाहेरात करवामां आवी हती के गुजरातना 66 लाख रेशन कार्ड धारकों के जेमना रेशन कार्ड नेशनल फूड सिक्योरिटी एक्ट एटले के राष्ट्रीय अन्न सुरक्षा धारा हेठळ आवे छे एवा लोकोने 20 एप्रिल थी 1000 रुपयानी सहाय फाळवामां आवशे, जेमां 20 एप्रिलना रोज गुजरातना 6 जिल्लाओ, 21 एप्रिलना रोज गुजरातना 12 जिल्लाओ अने आजे 22 एप्रिलना रोज गुजरातना 7 जिल्लाओ जाहेर करवामां आव्या छे के जे जिल्लानी अंदर 1000 रुपयानी सहाय फाळवी देवामां आवी छे, जेमां 22 एप्रिल रोज 7 जिल्लाओ जाहेर करवामां आव्या छे। ए जिल्लाना नाम जोईए तो अमरेली, बनासकांठा, कच्छ, મહેસાણા, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર આ 7 જિલ્લાની અંદર આજે 3 વાગ્યાની અપડેટ મુજબ છે એમના બેંક એકાઉન્ટની અંદર 1000 રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે। અહીંયા જિલ્લાના નામ ફરી વખત તમને જણાવી દઉં છું, અમરેલી, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર આ 7 જિલ્લાની અંદર 1000 રૂપિયાની સહાય આજે 22 એપ્રિલના રોજ જમા કરી દેવામાં આવી છે। ગુજરાતમાં ટોટલ 66 લાખ રેશન કાર્ડ ધારક હતા એમાંથી 8.47 લાખ લોકોના ખાતાની અંદર આજે પૈસા જમા કરી દેવામાં આવ્યા છે, એટલે કે ગુજરાત સરકારે ટોટલ 660 કરોડનું પેકેજ ફાળવ્યું હતું એમાંથી 85 કરોડ જેટલા રૂપિયા છે એ આજે આ રેશન કાર્ડ ધારકોને ફાળવી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો 21 એપ્રિલના જિલ્લા 12 જિલ્લાઓ જાહેર કર્યા હતા એના નામ પણ ફટાફટ જોઈ લઈએ કે આણંદ, ભરૂચ, બોટાદ, ડાંગ, દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, નવસારી, નર્મદા, પોરબંદર, તાપી અને વલસાડ આ જિલ્લાની અંદર પણ 1000 રૂપિયા છે એ 21 એપ્રિલના રોજ જમા કરી દેવામાં આવેલા છે અને 21 એપ્રિલે 8.85 લાખ લોકોના ખાતાની અંદર પૈસા જમા કરવામાં આવ્યા હતા અને 20 એપ્રિલની અપડેટ જોઈ લઈએ તો પણ 6 જિલ્લાઓ જેમાં સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી આ જિલ્લાની અંદર 1000 રૂપિયાની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે, એટલે કે 20 એપ્રિલ, 21 એપ્રિલ અને 22 એપ્રિલ આ 3 દિવસની અંદર ગુજરાતના 25 જિલ્લાની અંદર છે એ 1000 રૂપિયાની સહાય છે એ ફાળવી દેવામાં આવી છે। તો મિત્રો તમારી પાસે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનું રેશન કાર્ડ હશે, તમને 1 થી 3 એપ્રિલ દરમિયાન મફત અનાજ મળ્યું હશે તો તમારા બેંક એકાઉન્ટની અંદર આ 25 જિલ્લાઓ મેં તમને નામ જણાવ્યા એ જિલ્લામાંથી તમારો જિલ્લો હશે તો તમને 1000 રૂપિયાની સહાય મળી ચૂકી હશે, જેમાં સહાય કઈ રીતે મળી હશે એ જાણવા માટે તમારા મોબાઈલની અંદર આ રીતે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે, એટલે કે આ રીતે મેસેજ તમારા મોબાઈલની અંદર આવ્યો હશે જેમાં લખ્યું હશે કે ડિયર કસ્ટમર, યોર એકાઉન્ટ નંબર હેઝ બીન ક્રેડિટેડ વિથ 1000 રૂપિયા ઇન, પછી અહીંયા તારીખ લખેલી હશે અને APBS અને મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 1000 રૂપિયા આપવામાં આવ્યા છે અથવા તો જમા થયા છે એવો મેસેજ તમને મળ્યો હશે અને મિની સ્ટેટમેન્ટ તમે કાઢો અથવા તો બેંકનું ટ્રાન્ઝેક્શન જોશો ઓનલાઈન અથવા તો એટીએમ કાર્ડ ઉપર જઈને તો પણ તમને આ રીતે ટ્રાન્ઝેક્શન ડિસ્ક્રિપ્શનની અંદર APBS એટલે કે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 1000 રૂપિયા મળ્યા છે એવી માહિતી તમને મળી જશે અને અહીંયા APBS એટલે તમને જણાવી દઉં કે આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમ એટલે કે તમારું આધાર કાર્ડ જે બેંક સાથે કનેક્ટ હશે અને તમારી બેંક છે એ રેશન કાર્ડ સાથે કનેક્ટ હશે, એટલે કે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે અને આધાર કાર્ડ જે બેંક સાથે કનેક્ટ હશે એ બેંકની અંદર 1000 રૂપિયાની સહાય છે એ જમા થઈ હશે। તો આ રીતે આજે 22 એપ્રિલના રોજ ગુજરાતના ટોટલ 25 જિલ્લાની અંદર છે એ 1000 રૂપિયાની સહાય જમા કરી દેવામાં આવી છે, જેમાં 20 એપ્રિલના રોજ 6 જિલ્લાઓ, 21 એપ્રિલના રોજ 12 જિલ્લાઓ અને 22 એપ્રિલના રોજ ટોટલ 7 જિલ્લાઓ, એટલે કે ટોટલ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 25 જિલ્લાની અંદર સહાય ફાળવી દેવામાં આવી છે અને આગામી હજી 2 અથવા તો 3 દિવસની અંદર બાકી રહેલા જે જિલ્લાઓ છે એની અંદર પણ સહાય ફાળવી દેવામાં આવશે। જ્યારે પણ જે જિલ્લાનું નામ આવશે ત્યારે હું તમને વિડીયો બનાવી અને જણાવી દઈ કે આજે આ જિલ્લાની અંદર છે એ પૈસા ફાળવી દેવામાં આવ્યા, એટલા માટે ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। હવે મિત્રો આમાંથી તમારું નામ છે એ કોઈ પણ જિલ્લાની અંદર હોય અને તમને 1000 રૂપિયાની સહાય મળી ગઈ હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને બીજા લોકો કોમેન્ટ વાંચી અને તમારા જિલ્લાની અંદર પૈસા મળ્યા છે કે નહીં એની માહિતી મેળવી લે અને નેક્સ્ટ વિડીયોની અંદર પણ હું જણાવી શકું કે આ જિલ્લાની અંદર પૈસા છે એ ફાળવી દેવામાં આવ્યા છે। કાલે જે જિલ્લાઓ જાહેર કરવામાં આવશે એની માટે પણ વિડીયો બનાવીને અપલોડ કરી એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો, એટલે કે તમારું વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય કે બીજું કોઈ પણ ગ્રુપ હોય એની અંદર શેર કરજો જેથી કરીને એ વ્યક્તિ જાણી શકે અને જ્યારે એના ખાતાની અંદર પૈસા જમા થાય પછી જ એ લોકોએ બેંક ઉપર ધક્કો ખાય અને પછી જ પૈસા ઉપાડે, એટલા માટે એમને વારંવાર બેંક ઉપર ધક્કા ન ખાવા પડે અમને અને એને સાચી માહિતી મળી જાય, એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો, ચેનલ સાથે જોડાઈ જાયજો અને આ યોજનાને રિલેટેડ બીજી કોઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। આવજો, જય જવાન જય કિસાન।